हरिओम विद्यार्थियों, स्टैंडर्ड फोर सब्जेक्ट गुजराती लेसन चैप्टर पार्ट जे पण होय छ अमृत काकानो बळद शू छे? अमृत काकानो बळद एवुं छे ने के भूली गया? हुं पण भूली गई हुं भाई। चलो एना पछी आपणे क्यां सुधी हता? पर्वतनो मुरब्बो छे अमृत काकानो मंदिर। पर्वतनो ख्याल आयो? हूँ मारा
બધાને લાગી હતી મને હસવું આવે છે કોને હસવું આવે છે તો ચિત્રમાં જુઓ હસતું તો કોઈ દેખાતું નથી કે હસતું કોઈ દેખાતું નથી દેખાય છે કોઈ હસતું તો એમાં આપણે આપણું નામ લખી દેવાનું આવતા એને આપણે બજારમાં હોઈએ આપણે શાક લેવા જઈએ ને આપણી પાછળ ગાય હોય તો આપણને હસવું ના આવે કેમ કે આપણી પાછળ છે આપણે દૂર ઊભા હોઈએ તો હસવું આવે પણ આમાં એવું હોય છે નહીં તો આઠ નંબરમાં મારે ચાની દુકાન છે તો ચાની દુકાન કોને છે તો ચંદ્રકાંત તો તમે આઠ નંબરમાં મારે ચાની દુકાન છે શું લખશો ચંદ્રકાંત એની પહેલા મને હસવું આવે છે એમાં શું લખશો તેમાં તમે તમારું નામ લખી દેજો બરોબર મને હસવું આવે છે એમાં તમે તમારું નામ કેમ કે બજારમાં તો બધા અફડા તફડી જેમ બળદ આવે છે એટલે બી જાય છે હસવું કોઈને આવતું નથી મારા હાથમાં મોબાઈલ છે વિડીયો કોણ ઉતારતું હતું મારી પાસે પડત છે હું બ્રશ કાસ્કો અને તેલ ખરીદી છું તો આપણે એમાં શું લખ્યું હતું મૃગેશભાઈ ને બસ હું બ્રશ કાસ્કો તેલ ખરીદી ખરીદું ice
विक्रम तेने चटनी तो भजिया आपने फाफड़ा लिए फाफड़ा लिए गाठिया लिए तो गाठिया में संभारो ने चटनी ये तो एना पैसा ले ये तो फ्री में आवे एम दुकानदार कहे छे चटनी फ्री तो विक्रम शू कहे तो एकली चटनी आपो बराबर आपणो ला फाफड़ा लिए तो कढ़ी आपे छे तो घणा लोको छे ने अत्यारे जमवा बेठा ने मैं जो जो कुक जगह तो फाफड़ा जोड़े कढ़ी पीता हो एक्चुअली फाफड़ा ने कढ़ी में बोली ने खावानी पर घणा लोको कढ़ी पी जाए एवं हो मजा माटे अर्चना पेन्सिल आपो ने दुकानदार केटला वाड़ी अर्चना 2 रुपया वाड़ी आ लो अक्षर पेन्सिल तेना थी सरस लखाशे तो बीजी आपो मारे तो चित्र दोरवू छे हसे जे કે મારે લખવા જે સારા અક્ષર આવે એવી ના આપતા આપણને કેવો પેન્સિલની દુકાને જઈએ એટલે આપણી પર્ટિક્યુલર અમુક પેન્સિલની બ્રાન્ડ હોય કે નટરાજ છે કે અપ્સરા છે કે કેટલી જાતની પેન્સિલો આવે છે પણ આ પેન્સિલ લઈએ એટલે આપણા અક્ષર સારા આવે એવું આપણા મગજમાં ફિટ હોય કે આને શાર્પનિંગ સરસ સરસ શાર્પનિંગ કરીએ એટલે એટલે ઘણી વખત છે ને આપણે મેમ ના પાડતો હોય કે શાર્પનિંગ ના કરો તો આપણે કઈ યાદ હતો શાર્પનિંગ કરીએ તો જોતું चार
અઢી છે દોઢ દોઢ ફૂટની દોઢ એટલે 1.5 ચાર ફૂટ એટલે ચાર બાય ફોર એ તો આપણને ખબર છે દોઢ એટલે 1.5 એટલે દોઢ વન એન્ડ હાફ તો દોઢ ફૂટની એની દાઢી છે ચાર ફૂટની એની ચોટલી છે એની ચોટલી લહેરાય છે એની ચોટલીમાં પંખીઓ બેઠા છે અને ગીત ગાય છે અને ગધેડા ઉપર બેસીને જાય છે એની માથા ઉપર પોટલી છે બહુ સરસ ગીત છે એ પછી આપણે જોઈ લઈએ એના પછીનું છે કે ભાઈ એક ગામ હતું એનું વાર્તાનું નામ છે ગોરિયો ગુમ 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 તો ગોરિયો ગુમ ગુમ એટલે ગુમ થઈ ગયો ખોવાઈ ગયો આવું એક વાર્તા છે બહુ મજા આવેલી છે મેં કીધું એમ વાર્તામાં ફેંકું એકબીજાનું જેને આપણને ગળે પણ ના ઉતરે બરાબર હું એમ કહું તમારા માંથી ભાઈ હું ચાંદા ઉપર બેઠી હો કાલ રાત્રે એવું ફેંકાય તો એમાં એવું છે કે ભાઈ એક સોમાભાઈ નામના ખેડૂત છે સોમાભાઈ ખેડૂત હવે ખેતી કરે છે અને ઘરે એમનું ગુજરાન ચલાવે છે ધીમે ધીમે બાજરી વાવવાનો એમની જોડે બે બળદ છે એમની જોડે બે બળદ છે કાળી ગોરી માર્ચ મહિનો આવે છે બાજરી વાવવાનો ટાઈમ થાય છે તો ભાઈ ચલો કે બળદને લઈને ખેતરે જાય છે કે ખેતર ખેડવું પડે બધી પ્રોસેસ હોય ખેતર ખેડવું પડે બાજરીના દાણા વાવવા પડે રેગ્યુલર એને પાણી ને ખાતર આપવું પડે ને દવાનો છંટકાવ કરવો પડે પછી બાજરીના ડૂડા જે ઊભા થયા હોય એને કાપીને એમાંથી બાજરી અલગ કરવી પડે બાજરીને કોથળામાં ભરવી પડે પછી કોથળામાં ભરીને એને સીધી ખવાય નહીં એને ઘંટીએ લઈ જવી પડે દડાવી પડે જો ઘંટીએ ના લઈ જઈએ અને પહેલાના જમાનામાં તો બે પડવાળી ઘંટી હતી અને ઘંટું લોહા ઘંટી હતી એટલે મમ્મી કે બા હોય ઘંટી ફેરવતા જાય અને બાજરી નાખતા જાય અને નીચે લોટ આવતો જાય તમને બહુ અજીબ લાગશે પણ આપણે ડિજિટલમાં જોઈશું તો સોમાભાઈના વાઇફ રેવાબેને ઘંટી કરે છે અને લોટ પડે છે પછી લોટને અત્યારે સિઝન પણ ચાલે છે બાજરીના બાજરીની નહીં પણ શિયાળાની બાજરીના રોટલા મમ્મી કરે બહુ જ મજા આવે તો પછી એ લોટને લોટ બાંધવો પડે આટો જેને કહીએ આપણે લોટ બાંધવો પડે અને એની રોટલા આપણે ચડાવીએ ગેસ ઉપર કે ચૂલા ઉપર અને એની અંદર સરસ ઘી નાખીને ખાઈએ બહુ જ મજા આવે તો એવી રીતે સોમાભાઈ ખેતરે જાય છે બે બળદને લઈને ખેતર થોડું ખેડે છે ત્યાં એમના વાઇફ આવે છે રેવાબેન ભાથુ લઈને તો ભાથુ એક મિનિટ રેવાબેન ભાથુ લઈને આવે છે ભાથુ એટલે કે જમવાનું બપોરનું જમવાનું જમે છે આરામ કરે છે સોમાભાઈ એમાં એ આરામ કરે ત્યાં તો એક બળદ ગુમ થઈ જાય છે એક બળદ ગુમ થઈ જાય છે પછી એમને એવું થાય ઉઠે કે હા એમાં ગોર્યો કેમ ગયો શોધે છે મળતો નથી બાજરીમાં બાજરી વાવે છે બાજરી ઊગી જાય છે બાજરી લણી લે છે બાજરીમાંથી દાણા ડૂડામાંથી દાણા છૂટા કરે છે ઘેર લઈ જાય છે પણ એમનો ગોર્યો બળદ મળ્યો નહીં એમની બેબી એટલે સપના આખું ઘર ગરમ ગરમ રોટલા ખાવા બેસે છે ત્યાં રોટલાની જે ઉપરની કોપટી હોય ને ઉપરની એ એ સપનાને બહુ ભાવે છે કોપટી તો એ ઉપરથી ખાવા જાય છે અને કે એ પપ્પા આપણો ગોર્યો તો આ રહ્યો હોય કોઈ દિવસ રોટલામાં બળદ હોય હોય પણ એવું થાય છે હસવા જેવું પાઠ છે મેં કીધું ને હસવા જેવું ગપ્પા જેવું પાઠ છે એટલે એક વાર્તા છે ભાઈ આમાં વાર્તામાંથી ઘણા બધા પ્રશ્નો મળે એવા છે હું પ્રશ્ન પૂછીશ જ એટલે તમારે પાઠ કવિતા ગીત જે પણ હોય ટેક્સ્ટબુકમાંથી વાંચી લેવાનું વાંચી જ લેવાનું એટલે પ્રશ્ન આવડે ચલો એટલે ઇન શોર્ટ આપણો પાઠ આવો છે તો હવે છે ચાલો ગઈએ ગીતડું ચાલો ગઈએ ગીતડું ગીત મેં સમજાવી દીધું છે શું છે ગીત શું છે મેં સમજાવી દીધું છે એકવાર હું ગઈ લઉં છું
સાંભળજો અને તમે પણ ગાજો જોડે મજા આવશે. દોઢ ફૂટની દાદી ને ચાર ફૂટની ચોટલી ગદ્દા ઉપર બેસે ડો ડોસો માથે મૂકી પોટલી. દોઢ ફૂટની દાદી ને ચાર ફૂટની ચોટલી ગદ્દા ગદ્દા એટલે ગધેડો ગદ્દા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. ઠસ ઠસ જાય ફસ ફસ થાય ચોટલી ના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલીનો ઝૂલો, ઝૂલો એટલે હિંચકો, એની ચોટલી આમ છે તો એ ચોટલીના એના ઝૂલામાં પંખી બેસ્યા છે અને ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર દાડી ઉડે સર સર ગદ્દાની પૂંછડી લાંબી લસ. ટાડે ધ્રુજે થર ઠસ ત્રા. ટાડે ટાડે એટલે ઠંડીમાં ધ્રુજે થર થર ઠસ. દોઢ ફૂટની દાદી ને ચાર ફૂટની ચોટલી ગદ્દા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. બરોબર વાંચજો મજા આવશે. મેં સમજાવ્યું એમ એ ડોસો છે એની ચોટલી દોઢ ફૂટની, દાદી દોઢ ફૂટની છે, ચોટી છે અને જાય છે એવું એ ગીત છે. રાઈટ, ચલો એના પછી છે. હવે આના પ્રશ્નના જવાબ આપણે લખી દઈએ. બરોબર છે, લખો. ગોળીઓ ગુમ થયો એ પછી શાંતિથી વાંચી આપણે એના પ્રશ્નના જવાબ લખીએ. પહેલા ડોસાના લખી કરીએ. ચલો લખો. જવાબ કેટલી, એની દાઢી કેટલી છે? દોઢ ફૂટની. જવાબ દોઢ ફૂટની દાદી ને ચાર ફૂટની ચોટલી. તો એની ચોટલી કેટલી છે? ચાર ફૂટની. જવાબ ડોસો ગધા ઉપર કે ગધેડા ઉપર. ડોસાએ માથા ઉપર શું મૂક્યું છે? પોટલી મૂકી છે. બરાબર લખી દો.
ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? છો ગધાની પૂંછડી કેવી છે? ગધાની પૂંછડી લાંબી જવે એમ નહીં કે મેમ, તમે તો આ પૂરા વાક્યનો જવાબ લખાય છે. હું આમાંથી ખાલી જગ્યાએ પૂછું કે ગધાની પૂંછડી ખાલી જગ્યા છે લાંબી. હે ગધા ડોસાની દાઢી ખાલી જગ્યા ફૂટની છે, દોઢ ફૂટની, એટલે આમાંથી ખાલી જગ્યા પણ આવી શકે. બરોબર, ગમે તે આવે આપણને આવડવું જોઈએ. બરોબર, લખી દો. પછી ડિજિટલમાં બધા જે હશે આપણે કરીશું. બરોબર, ભર્યો.